ગુજરાત સરકારની 20 વર્ષની કામગીરીને લોકો સુધી પહોંચાડવા વંદે ગુજરાત વિકાસ યાત્રા શનિવારે સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે પહોંચી હતી, જ્યાં કુવારિકાઓ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર રાજ્યમાં કુલ 82 રથ દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાઈ રહી છે। છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વિકાસ યાત્રા દરમિયાન 18 જેટલા વિભાગોના સહયોગમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નવા મંજૂર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, યોજનાઓનો પ્રચાર પ્રસાર, ફિલ્મ નિર્દેશન, સાફલ્ય ગાથા જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં પલસાણા, કડોદરા, ચલથાણ તેમજ ઉંભેળ ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં અલગ અલગ યોજનાઓ જેમાં મા અમૃતમ કાર્ડ, ઉજ્જવલ યોજના હેઠળ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું, તેમજ જે ગામો કેરોસીન મુક્ત ગામ બન્યું હોય ત્યાંના સરપંચોનું પણ અભિવાદન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ, તાલુકા સંગઠન પ્રમુખ, સરપંચો તેમજ મામલતદાર, TDO, હેલ્થ ઓફિસર સહિત અલગ અલગ ગામના સભ્યો ઉપસ્થિત રહ્યા। આ યાત્રા કાર્યક્રમ અંતર્ગત સરકારના વિવિધ કામો અને યોજનાઓનો પ્રસાર કરવામાં આવ્યો। વંદે ગુજરાત યાત્રા અંતર્ગત સમગ્ર સુરત જિલ્લાના તમામ તાલુકામાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાશે, જે અંતર્ગત નાગરિકોને ભાજપ સરકારે ગુજરાતમાં કરેલા વિકાસ અંગેની માહિતી આપવામાં આવશે। કેતન ચિમનભાઈ પટેલ, સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ। આજરોજ વંદે ગુજરાત વિકાસ યાત્રાનો કાર્યક્રમ ચલથાણ સીટનો હતો। પલસાણા તાલુકામાં લગભગ 3 દિવસથી આ યાત્રા ફરી રહી છે, અલગ અલગ જિલ્લા પંચાયત સીટો પર, તાલુકા પંચાયત સીટો પર, અને આજે આ પલસાણા તાલુકાનો છેલ્લો કાર્યક્રમ છે। અમે વંદે વિકાસ યાત્રામાં લાભાર્થીઓને, એટલે જેવા કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ છે, આયુષ્માન કાર્ડના લાભાર્થીઓ છે, મહામૂર્તમ યોજનાના લાભાર્થીઓ છે, ICDSના લાભાર્થીઓ છે, કેરોસીન મુક્ત ભારત અને કેરોસીન મુક્ત ગામના જે લાભાર્થીઓ છે એમને અમે આજે વિતરણ કર્યું, એમના કાર્ડ અને એમના પ્રશસ્તિપત્રોનું વિતરણ કર્યું છે, અને આજનો આ કાર્યક્રમ અહીં અમે પૂર્ણ કરીએ છીએ।